राजकोट जिल्लामां सर्वप्रथम कोविड 19 सेम्पल कलेक्शन युनिट कार्यरत। लायन्स क्लब इंटरनेशनल दुनियाना 200 થી વધુ દેશમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી વિશ્વની નંબર 1 એનજીઓ છે, જેની લાયન્સ ક્લબ ધોરાજી વર્ષ 1962 થી ધોરાજી મુકામે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી એક શાખા છે। ગુજરાત સ્થાપના દિન તારીખ 1 મે 2020 ના રોજ જ્યારે સરકારી દવાખાના ધોરાજીને ધોરાજી ઉપલેટા જેતપુર જામકંડોરા તાલુકાના કોરોનાના લક્ષણો જેવા લક્ષણો ધરાવતા દર્દીઓના સેમ્પલ લેવા માટેની મંજૂરી મળેલ છે ત્યારે लायन्स क्लब धोराजीना प्रमुख लायन धीरेन वैष्णव जनक हीरपरा तेमज लायन हार्दिक हरपाड़ाए सरकारी हॉस्पिटल धोराजीना डॉक्टर जयेश वसेटन तेमज डॉक्टर राजकुमार बेरानो संपर्क करी कोविड 19 सैम्पल कलेक्शन यूनिट लायन्स क्लब धोराजीना सौजन्यथी बनावी आपवानु नक्की करेल। आ अति आधुनिक सुविधाओ साथे सरकारी धाराधोरण मुजबनुं सैम्पल कलेक्शन यूनिट लायन्स क्लब धोराजीना साथी सहयोगी कलिम स्टील ट्रेकर्सना अबूभाई लोखंडवाला चामुंडा एंजीनियरिंग वर्क्सना धर्मेशभाई वाघेला विजय मेवाड़ा हतिम ट्रेडिंग कंपनीना हातिम घोघारी चिराग प्लाईवुडना राकेश गराजना सहयोगथी डेप्युटी कलेक्टर मियाणीनी उपस्थितिमां आ कोविड 19 सैम्पल कलेक्शन यूनिट सरकारी दवाखाने 3 वर्ष माटे सुपरत करेल छे। કોરોનાના શંકાસ્પદ દર્દીઓને અહીંયા સેમ્પલ કલેક્શન થાય છે। તે સેમ્પલ કલેક્શન માટે આપણને ખ્યાલ છે કે અમુક કોરોના વોરિયર્સ જેમ કે મેડિકલ પેરામેડિકલ સ્ટાફ મેડિકલ ઓફિસર બધા જ સંક્રમિત થઈ ગયા છે, જેથી આ જે સેમ્પલ લે છે એ સ્ટાફ મેડિકલ પેરામેડિકલ સ્ટાફ આ કોરોનાથી સંક્રમિત ન થાય એ માટે લાયન્સ ક્લબની સહાયતાથી એક કલેક્શન ચેમ્બરની બનાવવામાં આવેલી છે, જેના માટે લાયન્સ ક્લબનો હું વહીવટી તંત્ર વતી ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ લાયન્સ ક્લબના પ્રમુખ કે જેમણે 2 થી 3 દિવસ સતત રાત ધીરેનભાઈ વૈષ્ણવ તથા તેમની ટીમ છે, જેમણે આ ચેમ્બર બનાવવામાં ખૂબ સખત મહેનત કરી છે અને સહયોગ આપેલો છે, તે સર્વે નો ખૂબ ખૂબ આભાર। હું ડૉક્ટર જયેશ વસેટી જાણું, સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે મેડિકલ સુપરિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું। આપ સૌ જાણો છો કે તાજેતરની કોરોનાની મહામારી અંતર્ગત સરકારશ્રી દ્વારા ધોરાજીના આજુબાજુના 4 તાલુકાઓ જામગંડોરા માયાવદર ઉપલેટા અને જેતપુરની વચ્ચે એક 100 કલેક્શન સેન્ટર સેમ્પલ કલેક્શન સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો જે ચેમ્બર છે આખી એ લાયન્સ ક્લબ ધોરાજી દ્વારા 100 રૂપિયા અમને મળેલ છે। છેલ્લા 5-1 દિવસથી સેમ્પલ લેવાનું કામ ચાલુ છે અને અંદાજે દરરોજ 1-1 જેટલા દર્દીઓ આજુબાજુમાંથી લાભ લેતા હોય છે અને અત્યાર સુધી જે પણ અમે સેમ્પલ લીધા એ તમામે તમામ નેગેટિવ છે। તાજેતરની મહામારી અંતર્ગત ધોરાજી તાલુકામાં અમારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે 8-1 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર છે, અમારી પાસે વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે, મેડિકલ ઓફિસર તમામ નર્સિંગ સ્ટાફ વર્કચાર કર્મચારી કોઈપણ મહામારીને પહોંચી વળવા માટે અમે સક્ષમ છીએ। અત્યારે અમારી પાસે દરરોજ તમામ તાલુકાઓમાંથી 85 જેટલા સ્વાભાવિક તો પણ અમે લઈ તાત્કાલિક કલેક્ટ કરી અને 4 વાગ્યા પહેલાં રાજકોટ પીડી મેડિકલ કોલેજમાં મોકલી આપીએ છીએ અને એનું રિઝલ્ટ પણ ઝડપી આવી જાય છે। લોકોનો પણ અમે સહયોગ સારો છે અને આનો ફાયદો એ છે કે લોકોને જે રાજકોટ સુધી લાંબા થવું પડે છે એ નહીં થવું પડે અને ધોરાજીમાં ઘર આંગણે લોકોને સુવિધા મળશે। કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હું અમારી સમગ્ર હોસ્પિટલની ટીમ તૈયાર છે। જય હિન્દ। લાયન ધીરેન વૈષ્ણવ પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ધોરાજી, આજ રોજ ધોરાજી તાલુકા જેતપુર તાલુકા જામકંડોરણા તાલુકા તેમજ ઉપલેટા તાલુકાનું કોવિડ 19 સેમ્પલ કલેક્શન યુનિટ ધોરાજી મુકામે લાયન્સ ક્લબ ધોરાજીના સહયોગથી મૂકવામાં આવેલ છે। આ યુનિટ રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં સર્વપ્રથમ કોવિડ 19 સેમ્પલ કલેક્શન યુનિટ છે તેમજ લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 3232 જેનું પ્રથમ સેમ્પલ કલેક્શન યુનિટ અમો આજરોજ સરકારી હોસ્પિટલમાં સુપ્રત કરીએ છીએ। આ તકે લાયન્સ ક્લબ ધોરાજીના મેમ્બર્સો ડેપ્યુટી કલેક્ટર શ્રી મિયાણી સાહેબ, સરકારી હોસ્પિટલમાંથી શ્રી વસેટિયન સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જોશી સાહેબ, સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી અત્રે ઉપસ્થિત રહેલ છે, તે બધાનો લાયન્સ ક્લબ ધોરાજી ખૂબ ખૂબ આભાર માને છે। કૌશલ સોલંકી, ધોરાજી।